આખો દી હું નકરી મેચ જોયા રાખો, કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટો લગાડ્યો. સટો આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોશો પેલા, તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? લે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. આજ તો જામો પડી જવાનો છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાત ને જ જીતવાનું છે. આ હું ભાઈ મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો. મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ? સિરિયલ? મેચ? સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં. મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તારે જો હોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો હારું. શું વાત છે? આજે ઘર એકદમ 100% ચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા છે? કાઈ વાંધો નહીં, કરાવી દો. બે મહિનાના એપિસોડ સિરિયલ ના નો જોઈ લઉં ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમારે સિરિયલ જોવા હોય તો નો ધ્યાન દે. જસુ કાલે 1 એપ્રિલ છે, ધ્યાન રાખજો પાછા તમને કોઈ એપ્રિલ ફૂલ ન બનાવી જાય. હવે આપણને કોઈ એપ્રિલ ફૂલ બનાવી ન જાય. કેમ? હું કેમ ગાંડી? આજથી 10 વર્ષ પહેલા જે હું એપ્રિલ ફૂલ બનાવતો ને એના ભોબા હજી નથી ઉપડ્યા. 10 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા તમે કઈ એપ્રિલ ફૂલ બન્યા? તારી યારે લગન થયા તઈ તેન તાર ઘરના જે બધા મળીને મને એપ્રિલ ફૂલ બનાવ્યો ને એ દિવસે, એનાથી મોટો એપ્રિલ ફૂલ હવે કોણ બનાવી છે? જેન જાય છે મેરે. હું આવી જેન જાય છે. જસુ ચાલો ને તમારું રાશિફળ જોઈએ. ખરાબ દાસુ સમજવાનું, ખરાબ દિવસ. જો આજનો આપણો દિવસ ખરાબ જ છે. ખરાબ નહી, બહુ વધારે ખરાબ છે. ગજબ બેઇજ્જતી હૈ. આજે તો દિવસ ની મેથી જ મરાઈ ગઈ, સમજી લીધું. પણ તારે કઈ કામ ની વસ્તુ ન હોય અને ફાલતુ પડી હોય તો લેતી આવજે. સમજાતું નથી કે શું લઈ જાઉં. તમે આવશો કે? એટલો બધો વિચારો આવશો ને? તમને કહું છું આવશો ને. ઓર તીસરી ઇધર તુમ કરો ટ્રાય. ઓકે આગે કર સકતી હૈ. 1 2 3 નાઇસ. 1 2 3 હે હેલો. 1 2 3 હેલો હેલો. ભાઈ એસા હુમલા નહીં કરને કા. ઓકે પ્રેમ સે રમને કા. ગુજરાતી લોકો કા સબ કામ પ્રેમ સે હોતા હૈ ઓર ઉતાવળ તો જરા ભી નહીં. ઓકે નવરાત્રી 9 દિન કી હોતી હૈ. દુનિયા મેં કોઈ તહેવાર હૈ જો 9 દિન ચલતા હૈ. ઓર હમારે ગુજરાતી ભાઈ રે તો નવરાત્રી મેં ગાંડે હો જાતે હૈ. પૂરા મેકઅપ કરતે હૈ, ચણિયા ચોળી પહેનતે હૈ, દાગીના ચડાતે હૈ, એસે કાજળ વાજળ લગા કે રમને જાતે હૈ. ફિર વો ગરમી હોતી હૈ પરસેવા તો સાફ કાજળ કા દદડા એસે ગાલ પે પડતા હૈ. સબ ભાઈ રે ભૂતડે જૈસે લગતે હૈ. અરે મેરે દોસ્તાર કા તો બહોત લોચા હો ગયા. વો બિચારા ઘર ગયા, બૈરી ને એસે મૂઢા ધોયા તભી માલૂમ પડા દૂસરે કી આ ગઈ હૈ. બોલો હવે ઓન્લી 4 જ મહિના બાકી છે.
जो तमे मने हा ना पाड़ी होत तो मारो शिव था। प्लीज सोनिया, मैं जानता हूँ गलती मेरी है। मैं तने हॉस्टेल में रहेवानू कहू अने हॉस्टेल वाला वे 4 महीना माटे तारो रूम खाली करावे। वेरी बैड, आई एम सॉरी प्लीज। नहीं देखो मैंने क्या बोला, अभी मेरे घर में ही रहने का है ना, ये तुम्हारा ही घर है, खाली बेची नहीं नाकती बस। अच्छा लगेगा नहीं जान, मुझे भी अच्छा लग। कितना लिसात है, रोज ऐसे गाबड़ा वाला ही पहनना। पीयू, यू आर सो स्वीट। इट्स ऑल राइट, थैंक यू सो मच। बाय द वे, वाइफ घर पे नहीं है? ओ वाइफ, તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે? ના ભાઈ ના, એ બધા સુખી છે। એટલે તમે દુખી છો? ના ના, તમે દુખી છો ને, દબાવી દો, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ, દબાવી દો। જો મને મન થઈ જશે। ચૂપ રહો। પણ તું યાર, તું માણસ ઉપર આવી અરે બસ કર મારી માં, ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર। અરે યાર લોહી પી જાય છે તું યાર, કેટલા સવાલો પૂછે, શું કર્યું મેં, જરા મોડું થયું, બીજું શું? શું તુમને મેરે વાસે મે ઘા કિયા હે? વાસે મે ઘા? તુમને મેરી આંખો મે ધૂળ ડાલી હે? એ ની માને કેટલું થૂક ઉડાડે તું, મેં તો ના પાડી છે, ધવ ઉપરના શબ્દો નહીં બોલતી, તારા બાપાનું નામ પણ બદલી ના, ધનસુખ ધનસુખ। મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું। આ ગ્રાઉન્ડ ફ્લોર છે, મરવા પણ નહીં દે ઉભી રહે, આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું, અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં। પ્રોફેસર, પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો। હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા। શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે, ટેકનિક છે ટેકનિક। પાણી પી લો પ્રોફેસર, ટાકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું। ઓકે, પછી આપે છે ઇડિયટ જેવી, નોનસેન્સ। ગુજરાતી કપલ રોજ નઈ નઈ ગેમ ખેલતે, કલે ને કલમ લગ વો સંતા કુકડી ખેલ રહે થે, ઇસકે નીચે ઘુસ ગયા થા, અભી જો દેખા ના વો એકદમ લેટેસ્ટ ગેમ હે, ઉસકો બોલતે એસે બચકા બચકા, મચકા મચકા, બચકા બચકા, અને કહેવાય વાળ લિયા। બેઠીએ રામલાલભાઈ, સરજી વેલકમ। થેન્ક યુ સરજી। હા જી, ઘર બરાબર મિલ ગયા? હા હા, મેને એડ્રેસ કિતના ડિટેલ મેં દિયા થા ના, કે રસ્તે કે બીચ મે વો ગાય બેઠી હૈ, ઉધર સે ડાબી બાજુ વળ જાના, ગજબ ગાય હૈ હા। ક્યો આપ નહીં માનેંગે રામલાલભાઈ, મેં ઇતના છોટા થા ના તબ સે વો ગાય ઉધર હી બેઠી હૈ। ક્યા વાત કરતો ભાઈ, ગોડ કમાલ, એ પૂતડું છે, ગાય નું પૂતડું છે, ની માને ગાય નું પૂતડું, છલા હું આટલા વર્ષોથી રોજ એને ઘાસ ખવડાવ। ફોન નથી ઉપાડતી, ટેન્શન થઈ ગયું છે, સવારે 8 વાગ્યામાં ફોન આવી ગયો, પીયુ મેં આ રહી હું, આય હાય હાય, ત્યારથી તૈયાર થઈને બેઠો છું, બિચારી મુંબઈમાં નવી છે તો મેં એડ્રેસ એટલું ડિટેલમાં લખાવ્યું કે રસ્તે કે બીચ મેં એક ગાય બેઠી હૈ, ઉધર સે ડાબી બાજુ વળ જાના, એટલે તરત પહોંચી। આજે ગાય નહીં બેઠી હોય કે શું? નીચો થઈ ગયો, એટલે દેખાતી નથી। ઉધાર લીધા, બાકીના 3 તારા પિયર ના દાગીના વેચી કાઢ્યા,
મારા દાગીના વેચી નાખ્યા. મારી મમ્મીને શું જવાબ આપશો? જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. ચૂપ રહો. અરે વિચાર તો કર, આજે 4 લાખ નો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા. એ એ ઉભી રહે, ક્યાં જાય તું? આ બેગલે પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર, છોડ છલી મિટી એ જાતને. જુએ છે પેલો રામલાલ ત્યાંથી જુએ, છોડ છલી. એકદમ લુચ્ચી પેલી એ ટાઈપની તદ્દન. क्या है, क्या हो रहा है? नहीं कुछ नहीं, ऐसे खेल रहे.